हेलमेट ना कायदा मुद्दे केंद्र ने राज्य सरकार आमने सामने, सरकार रोड एंड सेफ्टी ऑथोरिटी ने आप्यो जवाब, कह्यु राज्य सरकार ने पोतानी रीते निर्णय लेवानो अधिकार। राजकोट अमदावाद हाईवे पर फ्रूट मार्केटना स्थानिकोए कर्यो चक्काजाम, योग्य रस्तो न होवाथी रोंग साइड जवा मजबूर वाहन चालको ने वारंवार ई मेमो मळता रोष। वडोदरामां दूषित पाणीने लई सेंट्रल पॉल्यूशन बॉडी जीपीसीबीने नोटिस, उद्योगोनुं दूषित पाणी મહીસાગર નદીમાં ઠાલવવા બાબતે કાર્યવાહી। કચ્છના આઈએમસી કંપનીને ફટકારાઈ ક્લોઝર નોટિસ, ઔદ્યોગિક સલામતી કચેરીએ ફટકારી નોટિસ, ચાર કામદારોના થયા હતા મોત। સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીને કારણે ધુમ્મસનું વાતાવરણ, ભારે ધુમ્મસને કારણે રેલ સેવાને, હવાઈ સેવાને થઈ માઠી અસર। તો ગુજરાતમાં પણ વહેલી સવારે જોવા મળ્યું ધુમ્મસ ભર્યું વાતાવરણ, નવલિયામાં 6.7 ડિગ્રી નોંધાયું તાપમાન। ઇરાક પર સતત બીજા દિવસે અમેરિકાની એરસ્ટ્રાઇક, 6 લોકોના મોત, ટ્રમ્પે કહ્યું યુદ્ધ રોકવા લીધા પગલા। ઇસ્લામાબાદના લાહોરમાં શીખ યુવતીના ધર્મ પરિવર્તન મુદ્દે ગુરુદ્વારાનું ઘેરાવ કરીને પથ્થરમારો, ગુરુદ્વારાનું નામ બદલીને ગુલમાને મુસ્તફા કરવા આપી ચમકી। અમદાવાદ રિવરફ્રન્ટ ફરી એકવાર રંગબેરંગી અને સુગંધિત ફૂલોથી મહેક્યું, સીએમ રૂપાણીએ કર્યું ફ્લાવર શોનું ઉદઘાટન, ગત વર્ષની સરખામણીએ ટિકિટના દરમાં વધારો।